હેલો ફ્રેન્ડ્સ આપણે યુટ્યુબ ચેનલ ગુજરાતી જીકે ટ્રીકમાં હું રમેશ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે આ વિડીયોમાં એવી એક મોસ્ટ આઈ જીકે ટ્રીક જોવાના છીએ જે કે જેનાથી તમને સો જેટલા કન્ફ્યુઝન કરાવતા આઈએમપી જીકેના પ્રશ્નો યાદ પણ રહી જાય છે અને તે ખૂબ જ કામ લાગશે આગળની પરીક્ષામાં તો સૌથી પહેલાં તો જો આગની આગળની ટ્રીકો તમે ના જોઈ હોય તો ઉપર એક ખૂણામાં વિડીયો ઉપર ટેપ કરશે એટલે આઈ બટન બતાવશે તે આઈ બટન પર ટેપ કરશે આગળની વીંચે વીંચ ટ્રીક આપ તમને ત્યાં જોવા મળશે તે જોઈ લઈ તો ચાલો આપણે વધુ સમય ના બગાડતા જોઈએ કે આ આઈએમપી ટ્રીક કઈ છે આ ટ્રીકનો નંબર છે ટ્રીક નંબર પચીસ ટ્રીક નંબર પચીસમાં આપણે શું જોઈશું તો અન્ય રાજ્ય સાથે સરહદ ધરાવતા ગુજરાતના જિલ્લા યાદ રાખવાની ટ્રીક સૌથી પહેલાં તો આપણે જોઈએ કે ગુજરાતની આજુબાજુ શું આવેલું છે તો ગુજરાતની દક્ષિણમાં જોઈએ ધારો કે આ ગુજરાત છે જી દોર્યો તે ગુજરાત છે ગુજરાતની દક્ષિણમાં જોઈએ ગુજરાતની ઉત્તરમાં સૌથી પહેલાં જોઈએ તો ગુજરાતની ઉત્તરમાં આવશે રાજસ્થાન પૂર્વમાં જોઈએ તો પૂર્વમાં આવે મધ્યપ્રદેશ દક્ષિણમાં જોઈએ તો મહારાષ્ટ્ર અને પશ્ચિમમાં જોઈએ તો અરબ સાગર છે જો વાયવ્ય સરહદે પૂછાય તો ગુજરાતની વાયવ્ય સરહદે પાકિસ્તાન છે અને પાકિસ્તાન સાથે ગુજરાતનો એકમાત્ર જિલ્લો એટલે કે કચ્છ જિલ્લો છે જે એક આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવે છે કચ્છ જિલ્લો પાકિસ્તાન સાથે પાંચસોને બાર કિલોમીટર જેટલી સરહદ ધરાવે છે ત્યારબાદ આપણે મેઇન ટ્રીક ઉપર આવીએ હવે કે ગુજરાત કેટલા રાજ્ય સાથે સરહદ ધરાવે છે તો ગુજરાત ભારતના ત્રણ અલગ અલગ રાજ્ય સાથે સરહદ ધરાવે છે તે યાદ રાખવા તે સરહદો યાદ તે રાજ્ય યાદ રાખવાની પણ ટ્રીક છે જે આપણે જોઈએ તો મમરા અહીંયા ખૂણામાં લખ્યું છે મમરા મમરા મ પરથી જોઈએ તો એક મહારાષ્ટ્ર બીજા મ પરથી જોઈએ તો મધ્યપ્રદેશ અને રાહ પરથી રાજસ્થાન અને આ બધા સાથે જે જિલ્લાઓ સરહદ ધરાવે છે તે યાદ રાખવાની પણ આપણી પાસે ટ્રીક છે જેનાથી આસાન રીતે તમે બધા જ જિલ્લાઓ યાદ રાખી શકશો સૌથી પહેલાં તો જોઈએ કે પ્રશ્ન પૂછાય કઈ રીતે તો પ્રશ્ન એવી રીતે પૂછાય કે નીચેનામાંથી કયા જિલ્લો રાજસ્થાન રાજ્ય સાથે સરહદ ધરાવે છે તો નીચે આપણે છ જિલ્લા રાજસ્થાન સાથે સરહદ ધરાવે છે તેમાંથી કોઈ પણ એક આપ્યો હોય અથવા તો એવી રીતે પણ પૂછાય કે નિશાનામાંથી કેવો જિલ્લો રાજસ્થાન રાજ્ય સાથે સરહદ ધરાવતો નથી તો આની સિવાયનો જે પણ જિલ્લો છે તે રાજસ્થાન સાથે સરહદ ધરાવતો નહીં હોય તેવી જ રીતે મધ્યપ્રદેશમાં પણ પૂછાય અને મહારાષ્ટ્રમાં પણ પૂછાય ત્યારબાદ પ્રશ્ન એવા પણ પૂછાય છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બંને સાથે સરહદ ધરાવતો ગુજરાતનો એકમાત્ર જિલ્લો કયો છે તે આપણે વિડીયોમાં જોઈશું અને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બંને સાથે સરહદ ધરાવતો ગુજરાતનો એકમાત્ર જિલ્લો કયો છે તો ચાલો આપણે શરૂ કરીએ આ ટ્રીક સૌથી પહેલાં આપણે જોઈએ કે રાજસ્થાન રાજ્ય સાથે સરહદ ધરાવતા ગુજરાતના જિલ્લાઓ તો તે જિલ્લાઓ યાદ રાખવાની ટ્રીક છે એસકે બી કે એડીએમકે એસકે બી કે એડીએમકે કે પરથી સાબરકાંઠા બી કે પરથી બનાસકાંઠા એ પરથી અરવલ્લી ડી પરથી દાહોદ એમ પરથી મહીસાગર અને કે પરથી કચ્છ કુલ જોઈએ તો રાજસ્થાન સાથે સ જિલ્લાઓ સરહદ ધરાવે છે ગુજરાતમાં ત્યારબાદ જોઈએ મધ્યપ્રદેશ મધ્યપ્રદેશમાં મધ્યપ્રદેશ સાથે ગુજરાતના માત્ર બે જિલ્લા સરહદ ધરાવે છે જે આપણે સૂત્ર જેનું યાદ રાખવાની જરૂર નથી છતાં પણ આપણે જોઈએ તો એની ટ્રીક છે સીડી સી પરથી ઉદેપુર અને ડી પરથી દાહોદ ત્યારબાદ જોઈએ મહારાષ્ટ્ર તો મહારાષ્ટ્ર સાથે પણ ગુજરાતના કેટલા સહજ જિલ્લાઓ સરહદ ધરાવે છે જેને યાદ રાખવાની ટ્રીક છે આપણે એક ન્યૂઝ ચેનલનું નામ યાદ રાખવાનું છે એનડીડી કઈ ન્યૂઝ ચેનલ એનડીટી આગળ લગાડવાનું છે સી એટલે કે સી એનડીટી સી એનડીટી સી પરથી છોટાઉદેપુર એન પરથી બે જિલ્લા યાદ રાખવાનું છે નર્મદા અને નવસારી ત્યારબાદ જોઈએ ડી પરથી ડાંગ ટી પરથી તાપી અને વી પરથી વલસાડ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એવો પણ પૂછાય આપણે જિલ્લા તો જોઈ ગયા છીએ કે ગુજરાતના કેટલા જિલ્લાઓ અન્ય રાજ્ય સાથે સરહદ ધરાવે છે તો પ્રશ્ન એવો પણ પૂછે કે ગુજરાતના કુલ કેટલા જિલ્લાઓ ભારતના અન્ય રાજ્ય સાથે સરહદ ધરાવે છે તો તમે કદાચ ટોટલ મારો કે રાજસ્થાનના સ પ્લસ મહારાષ્ટ્રના સ પ્લસ મધ્યપ્રદેશના બે તો ટોટલ થશે ચૌદ પણ જવાબ ચૌદ નહીં આવે કેમ કે બે જિલ્લાઓ કોમન આવે છે કે જે બંને સાથે સરહદ ધરાવે છે એટલે ગુજરાતના કુલ કેટલા જિલ્લાઓ અન્ય રાજ્ય સાથે સરહદ ધરાવે છે તો જવાબ આવશે માત્ર બાર જિલ્લાઓ એવા છે કે જે અન્ય રાજ્ય સાથે સરહદ ધરાવે છે તો ચાલો આપણે કન્ફ્યુઝન દૂર કરી લઈએ કે કેમ બાર હજાર તો આપણે ઉપર જુઓ શરૂઆતમાં રાજસ્થાનના જે જિલ્લાઓ જોઈએ તો રાજસ્થાનમાં એક દાહોદ જિલ્લો આવે છે જ્યારે મધ્યપ્રદેશમાં પણ દાહોદ જિલ્લો આવે છે રાજસ્થાનમાં આપણે જોયું કે દાહોદ જિલ્લો આવે છે અને મધ્યપ્રદેશમાં જોઈએ તો મધ્યપ્રદેશમાં પણ દાહોદ જિલ્લો આવે છે એટલે કે બંનેમાં એક જિલ્લો કોમન આવે છે એટલે તેને આપણે બે વાર નહીં પણ એક વાર જ ગણીશું ત્યારબાદ જોઈએ મધ્યપ્રદેશમાં છોટા ઉદેપુર પણ આવે છે અને મહારાષ્ટ્રમાં પણ છોટા ઉદેપુર આવે છે એટલે કે અહીંયા પણ એક જિલ્લો કોમન છે જે રિપીટ થાય છે એટલે એને પણ આપણે બે વાર નહીં પરંતુ એક વાર જ ગણશું એટલે ગુજરાતના કુલ કેટલા બાર જિલ્લા જ અન્ય રાજ્ય સાથે સરહદ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો જો તમને ટ્રીક ગમી હોય તો આપણી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરવા અને આવા જ આગળ વિડીયો મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ જરૂર કરજો થેન્ક યુ ફોર વોચિંગ